બાળકો આપણું ધોરણ ત્રણ ધોરણ ત્રણમાં પેજ નંબર આપણું 36 પેજ નંબર 36 ઉપરનો પાઠ આપણો છે ભારતના ઐતિહાસિક સ્થાપત્યો અને તેના શહેરો આપણે આગળના વિડીયોમાં પેજ નંબર 35 ઉપરનું ચલાવ્યું હતું આજે આપણે પેજ નંબર 36 તો જુઓ 6 નંબરનું સ્થાપત્ય સીદી સૈયદની જાળી શું છે 6 નંબરનું સ્થાપત્ય સીદી સૈયદની જાળી કહેવાય એ કયા શહેરમાં આવી છે તો એ અમદાવાદ શહેરમાં આવી છે પછી 7 નંબર કુતુબ મિનાર ઐતિહાસિક સ્થાપત્ય કયું છે તો એ કુતુબ મિનાર છે તો કુતુબ મિનાર કયા શહેરમાં આવ્યું છે દિલ્હી દિલ્હી શહેરમાં કુતુબ મિનાર આવેલું છે પછી 8 નંબર જુઓ અજંતા ઇલોરાની ગુફાઓ અજંતા ઇલોરાની ગુફાઓ કયા શહેરમાં આવેલી છે તો અજંતા ઇલોરાની ગુફાઓ ઔરંગાબાદ શહેરમાં આવેલી છે આપણે અહીંયા સ્થાપત્યનું નામ લખવાનું ચિત્ર જોઈને અને એ સ્થાપત્ય કયા શહેરમાં આવેલું છે એ શહેરનું પણ હમણે બાજુમાં આપણે નામ લખવાનું તો અજંતા ઇલોરાની ગુફાઓ કયા શહેરમાં આવેલી છે તો ઔરંગાબાદ પછી 9 નંબરમાં શું છે ચાર મિનાર શું છે ચાર મિનાર 9 નંબરનું ચિત્ર જુઓ ચાર મિનાર એ કયા શહેરમાં આવેલું છે તો એ હૈદરાબાદ શહેરમાં આવેલું છે ક્યાં આવેલું છે ચાર મિનાર હૈદરાબાદ શહેરમાં આવેલું છે પછી 10 નંબરનું ચિત્ર જુઓ એને શું કહેવાય સંસદ ભવન એને શું કહેવાય સંસદ ભવન કહેવાય એ સંસદ ભવન આપણું ક્યાં આવેલું છે તો એ પણ દિલ્હીમાં આવેલું છે સંસદ ભવન ક્યાં આવેલું છે તો દિલ્હીમાં આવેલું છે આવું આપણે યાદ રાખવાનું પછી 11 નંબર જુઓ હાવરા બ્રિજ ક્યાં આવેલો છે એને આપણે બીજા શબ્દોમાં રવિ સેતુ પણ કહીએ છીએ રવિન્દ્ર સેતુ તરીકે પણ ઓળખાય છે હાવરા બ્રિજને રવિન્દ્ર સેતુ તરીકે પણ ઓળખાય છે તો એ કયા શહેરમાં આવેલો છે હાવરા બ્રિજ કોલકાતા શહેરમાં આવેલો છે પછી જુઓ 12 નંબરનું ચિત્ર ડેલવાળાના ડેરા કયું ચિત્ર છે સ્થાપત્ય ડેલવાળાના ડેરા એ કયા શહેરમાં આવેલું છે તો ડેલવાળાના ડેરા માઉન્ટ આબુ શહેરમાં આવેલું છે તો આ પ્રમાણે આપણા વિવિધ ઐતિહાસિક સ્થાપત્યો ના નામ લખવાના અને એ કયા શહેરમાં આવેલું છે એનું પણ તમારે નામ લખવાનું છે તો ભારતના કેટલાક ઐતિહાસિક સ્થાપત્યોવાળો પાઠ આપણો અહીંયા પૂરો થાય છે તો તમારે ચોપડીમાં પણ પૂરવાનું ઐતિહાસિક સ્થાપત્ય ચિત્ર જોઈને અને કયા શહેરમાં આવેલું છે ઐતિહાસિક સ્થાપત્ય એનું પણ શહેરનું પણ નામ લખવાનું તો તમારે ચોપડીમાં પૂરવાનું અને ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાનું પેજ નંબર 36 આ છે આપણું આજનું લેસન ચાલો અલ્લાહ હાફિઝ